અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલા થોકેટ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાની શક્યતાને પગલે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાઓ પર વહીવટીતંત્ર દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે, જેમાં વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 28 તેમજ નવસારી જિલ્લાના દરિયા કિનારાના ગામોમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે. સાથે સાથે માછીમારોને દરિયામાં નહીં જવા તેમજ દરિયા કિનારા ગામોના લોકોને સલામત સ્થળે ખસાડી જવા ઉપરાંત ફરજ પર રહેલા કર્મચારીને પોતાનું સ્થળ નહીં છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. વાવાઝોડાની પૂર્વ તૈયારી અમે કરી લીધી છે. ગઈકાલે જ મેં અધિકારીશ્રીઓની મિટિંગ લીધી છે. આજે પણ તમામને સૂચના આપવામાં આવી છે. આપણા જિલ્લાના ખાસ કરીને 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા જે દરિયા કિનારાના ગામો છે, કાંઠા વિસ્તારના ગામો છે, એવા 28 ગામોમાં આપણે સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપી છે. જરૂર જણાય 3 કિલોમીટરની ત્રિજ્યા સુધીના ગામડાઓને પણ આપણે કવર કરશું. મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તલાટી કે મંત્રીશ્રીને ગામે જ મુકામ કરવાની અને હેડક્વાર્ટર નહીં છોડવાની સૂચના આપવામાં આવી છે. જરૂર જણાય શેલ્ટર હોમની આશ્રયસ્થાનો માટેની પણ વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. અને વર્ગ 1 કક્ષાના અધિકારીને 1-1 તાલુકાના નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે, જેથી કરીને એ લોકો પોતપોતાના તાલુકામાં એલર્ટ રાખી શકે, તંત્રને અને કામગીરી કરવા પાત્ર છે, કામગીરી કરી શકે. આ સાવચેતીમાં કોરોના પ્રોટોકોલનો કોઈ ભંગ ન થાય. કોઈ પણ પોઝિટિવ દર્દી હશે અથવા તો જે રીતે કોરોનાથી સંક્રમિત વ્યક્તિ હશે તો એની પણ એ જ રીતે કોરોનાની ગાઈડલાઇન મુજબ જ એને શિફ્ટ કરવા પડશે, આઇસોલેટ કરવા પડશે, તો એ કરવામાં આવશે. અત્યારે અમે હજુ આપણે ત્યાં જે કહેવાય છે એ 14 તારીખે કાલે છે, હજુ 17-18 તારીખે ચોક્કસપણે વાવાઝોડાની તીવ્રતા અને એની દિશાનો ખ્યાલ આવશે. આમ છતાં આપણે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સલાહ આપી છે અને દરિયાકાંઠાના લોકોને પણ સાવચેત રહેવા માટેનું જાણ કરવામાં આવી છે.